प्रभु यीशु ना पवित्र नाम मा वाला भाइयों ने बहनों आप सर्व ने सवारनी प्रेमी सलाम। आज नो दिवस ये तो 13 जुलाई 2022 अने बुधवार नो दिवस। आ दिवस ने माटे प्रभुए अपना जीवन में एक नवो दिवस उमेरी आप्यो माटे प्रभु नो खूब आभार मानिए छे। आजे जे प्रश्न आपणे जोवा मांगीए छे ए मार्कनी सुवार्ता तेनो 5મો અધ્યાય અને 35મી કલમ માર્ક 5:35 ત્યાં પ્રશ્ન છે, હવે તું ઉપદેશકને તસ્તી શું કરવા દે છે? હવે તું ઉપદેશકને ડિસ્ટર્બ કરીશ નહીં? આ પ્રશ્ન એ યાઈર જે સભાસ્થાનનો અધિકારી એના ઘરેથી આવેલો એનો ખાસ અંગત માણસે આ પ્રશ્ન કર્યો અને યાઈરને પ્રશ્ન કર્યો, શા માટે તું ઉપદેશકને તસ્દી આપે છે? તારી દીકરી તો મરણ પામી છે, હવે એને ઘરે બોલાવવાની કોઈ જરૂર નથી। આપણે ગઈકાલે જોયું કે યાઈરની દીકરી બીમાર હતી, તેના માટે શિષ્યો પેલો યાઈર અને લોકો ત્યાં જઈ રહ્યા હતા યાઈરના ઘરે। હવે રસ્તામાં પેલી લોહિયાવાળી સ્ત્રી મળી, એ આપણે બનાવ ગઈકાલે જોયો, અને એના વિશ્વાસ પ્રમાણે એને અડકવાથી સાજાપણું મળ્યું એ પણ આપણે જોયું, અને યાઈરે પણ જોયું છે। યાઈરે પણ જોયું કે આ સ્ત્રી પ્રભુ ઈસુના જબ્બાની કોરને કે પ્રભુ ઈસુને અડકીને એને 12 વર્ષનો લોહીવા મટી ગયો, એ વિશ્વાસ જે સ્ત્રીનો હતો એ એણે જોયું। હવે એવા સમય જ્યારે યાઈરના ઘરે આગળ જવા નીકળ્યા ત્યારે પેલો માણસ આવીને કહે છે કે તારી દીકરી મરી ગઈ છે, હવે કોઈ જરૂર નથી ઈસુની, તારા ઘરે ઈસુને બોલાવવા માટે બોલાવવાની જરૂર નથી, હવે એને તસ્દી ના આપીશ। ત્યારે યાઈર એક બાપ તરીકે નિરાશામાં આવી ગયો, હતાશામાં આવી ગયો, દુઃખમાં આવી ગયો, રડતો હશે, આંખમાં આંસુ હશે, પોતાની દીકરી મરણ પામી છે। અને એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે ગભરાઈશ નહીં, બીશ નહીં, ડરીશ નહીં। અને તે વખતે પ્રભુના એ શબ્દો દ્વારા યાઈરને પણ હિંમત તો મળી હશે, ચાલ તારા ઘરે જઈએ, અને ઘરે ગયા। ત્યારે ઈસુએ પિતર યાકુબને યોહાન 3 શિષ્યોને લીધા અને મા બાપને લીધા, અને પછી કહેવામાં આવ્યું ટલિથા કુમ, અરમિક ભાષાનો શબ્દ, હું તને કહું છું કે દીકરી ઊભી થા, ઉઠ। અને ત્યાં આપણે જોઈએ છીએ કે દીકરી ઊભી થઈ, ઉઠી। હવે જે વિનંતી લઈને આવેલો યાઈર, દીકરીને સાજાપણું મળે, સમાચાર મળ્યા કે દીકરી મરણ પામી છે, હવે કોઈ શક્યતા નથી, એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ દીકરીને સાજી કરી। શરૂઆતમાં જ્યારે કહ્યું કે દીકરી તો ઊંઘી ગઈ છે ત્યારે કેટલાક લોકોએ મજાક મશ્કરી કરી, હોતું હશે, દીકરી તો મરણ પામી છે, એટલી તને ખબર નથી, મજાક મશ્કરી કરી હશે। પણ પ્રભુ ઈસુ પર યાઈરના વિશ્વાસ, જે લોહિયાવાળી સ્ત્રીનો વિશ્વાસ, એનાથી એનો વિશ્વાસ પણ વધ્યો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ દીકરીને સાજી કરી, ઊભી કરી, જીવતી કરી, એમ કહી શકાય। મરણના સમાચાર આવે, દુઃખી અને નિરાશ થઈ જઈએ છીએ, પણ એવા સમયે પણ પ્રભુ કહે છે હું તમારી સાથે છું, હું તમારી સાથે છું। અને આ પ્રશ્ન, હવે તું ઉપદેશકને તસ્દી શું કરવા દે છે, હવે ઉપદેશકને આપણા ઘરે બોલાવવાની જરૂર નથી, બીજા અર્થમાં હવે ઈસુને પ્રાર્થના કરવાની જરૂર નથી, હવે કશું થવાનું નથી, એવું જો આપણે આજના સમયમાં કોઈક પ્રશ્નમાં વિચારી લઈએ તો પ્રભુ કહે છે ના, મારા માટે સર્વ શક્ય છે, પણ તમે વિશ્વાસ રાખો।
મારા માટે સર્વ શક્ય છે, પણ તમે વિશ્વાસ રાખો. અને એ બાબત આ પ્રશ્નમાં પ્રભુ આજે આપણને બતાવવા માગે છે. આ સમજવામાં પ્રભુ એના આત્માની દોરવણી આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, તમારા નામને ધન્યવાદ આપતા, આજનો પ્રશ્ન હવે ઈસુને તસ્તી ન આપીશ. અને એ પ્રશ્નનો જવાબ પ્રભુ ચમત્કારમાં અમે જોઈ શક્યા. ત્યારે આ બાબત સમજવામાં અમને પણ અમારા પ્રશ્નોમાં તમને આમંત્રણ આપીએ, તમારી પાસે લાવીએ, અને તમે એનું નિરાકરણ કરનાર પ્રભુ છો એ વિશ્વાસ તમે અમને આપો. પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.